નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણી પાસે બ્યુના એન, બ્યુના એન, બ્યુના એન શું કામ નામ પડ્યું હમણાં ખ્યાલ આવી જશે, બરોબર. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, ઈ સ્ટાયરીન એટલે થઈ ગયું SBR, બરોબર. પછી જોજો પોલીએક્રિલો નાઇટ્રાઇલ રબર જ્યારે આવશે ત્યારે આની વાત આવશે, પરંતુ જોજો એક્રિલો બ્યુટાડાઇન રબર, પોલીએક્રિલો બ્યુટાડાઇલ રબર, ક્લિયર. ચાલો વાત કરીએ બ્યુટા, બ્યુના એન, તો બ્યુટા 1,3-diene ની રિએક્શન કરવાની એક્રિલો નાઇટ્રાઇલ સાથે. કઈ રિએક્શન થશે? તો કે ભાઈ પોલિમરાઇઝેશન ની પ્રક્રિયા થશે. શું થાય પોલિમરાઇઝેશન ની પ્રક્રિયામાં સાહેબ, શું થાય જણાવો. તો કે આ જે પાયબંધ છે આવડો પાયબંધ તૂટશે, આ પાયબંધ તૂટશે અને આ પાયબંધ તૂટશે, ત્રણેય પાયબંધ તૂટશે અને આ જોડાઈ જશે. અહીંયા બે પાયબંધ જે આ પછી તૂટશે એટલે આ બે વચ્ચે પાયબંધ આવશે, આવી ગયા જોઈ લો. અને આ રીતે બની ગયું છે, જેને કહેવાય શું, બ્યુના એન. શું કહેશું એને? બ્યુના એન. તમને એમ થાય બ્યુના ઉપરથી આ એન ક્યાંથી આવ્યું? તો આવી ગયું એક્રિલો નાઇટ્રાઇલ ઉપરથી આવ્યું. અને બ્યુનામાં આ બ્યુના ક્યાંથી આવ્યું? તો કે ભાઈ બ્યુટા 1,3-diene થયું છે. એટલે તમે કહી શકો આનું નામ કે ભાઈ પોલી એક્રિલો નાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર. રેડી, આ રબર છે. હવે આનો ઉપયોગ જોઈ લઈએ. પેટ્રોલ, ઊંજણ તેલ અને કાર્બનિક દ્રાવકોથી થતી અસરનો પ્રતિકાર કરે, મતલબ કે કાર્બનિક દ્રાવકોની અસર એની ઉપર થાય નહીં. તેલ સીલ, હોસ પાઇપ અને ટાંકીના અંદરનું આવરણ, તમે જોયું છે કોઈ ટુ વ્હીલ કે ફોર વ્હીલ એની ઉપર જે પેટ્રોલની જે ટેન્ક હોય, ડીઝલની જે ટેન્ક હોય, એની માટે જે એનું ઢાંકણ હોય એમાં અમુક રબરવાળું મટીરિયલ હોય, એ આનું બનેલું હોય, તો અસ્તર બનાવવામાં વપરાય છે. ક્લિયર?